शहर जिला कांग्रेस समिति द्वारा आज मोंगवाड़ी विरोध में महंगाई मुक्त भारत अभियान अंतर्गत रेली योजी मोंगवाड़ी शमशान यात्रा काढ़ी हती। साथे विरोध करता कांग्रेस आगेवानों साथे पुलिस नु घर्षण थयुं हतुं। दिवसे दिवसे कारमी मोंघवारी ए माझा मुकी छे। गैस ना बोटल हवे 1000 रूपियाना थई गया छे। पेट्रोल नो भाव सदी ने पार करी गयो छे। सीएनजी ना भाव मा पण दिवसे दिवसे वधारो थई रह्यो छे। एलपीजी सीएनजी पेट्रोल डीजल ना भाव मा वधारा ने लईने मोंघवारी ए माझा मुकी छे। त्यारे हवे कांग्रेस तेना विरोध पक्ष ना मूड मा आवी छे। आक्रमक थी आक्रमक कार्यक्रमो आपी रही छे। गईकाले बेरोजगारी मुद्दे शहर यूथ कांग्रेसे रोजगार कचेरी नो घेराव करवानो प्रयास कर्यो हतो। આજે ગુજરાત સેવાદળના પ્રદેશ અધ્યક્ષ પ્રગતિબેન આહિરની અધ્યક્ષતામાં શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવાડી સામે રેલીનું આયોજન કર્યું હતું અને વિરોધ પ્રદર્શન કર્યા હતા। આજે મોંઘવાડીની ઠાતડી પણ કાઢી હતી। ત્યારે ભરૂચ કોંગ્રેસના આગેવાનો દ્વારા આજે રસ્તા પર ઉતરીને મોંઘવાડીના મુદ્દે ભાજપ સરકાર વિરોધ ચાર અને નારાબાજી સાથે હાથમાં બેનરો લઈ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી કોંગ્રેસના અગ્રણીઓએ નનામી કાઢી હતી। સાથે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી મહેંગાઈ મુક્ત ભારત અભિયાન અંગે રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં પોલીસ કોંગ્રેસી આગેવાનોની અટક કરી હતી। ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી પ્રદેશ મહિલા સેવાદળના પ્રમુખ પ્રગતિબેન આહિર, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રાણા, મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી, યુવા પ્રમુખ શકીલ અકુજી સહિત જિલ્લા કોંગ્રેસ શહેર તાલુકા કોંગ્રેસના આગેવાનો વિકી શોખી, નગરસેવકો સહિતના અગ્રણીઓએ હાથોમાં બેનર અને સૂત્રોચ્ચાર સાથે નનામી લઈને વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા, જેને પગલે સાથે જ પકડદાવ અને સંઘર્ષ જોવા મળ્યો હતો। આ પગલે એક તબક્કે સ્ટેશન રૂપે ભારે ધમાચકડી મચી હતી। કોંગ્રેસ સેવાદળના મહિલા પ્રદેશ અધ્યક્ષ પ્રગતિબેન આહિરે જણાવ્યું હતું કે શાકભાજીથી માંડીને અનાજ મસાલાના ભાવ નોંધપાત્ર વધારા થયો, તેવા સંજોગમાં ગૃહનું બજેટ ખોરવાયું છે। ભાજપ સરકાર દ્વારા કોઈ પણ રીતે ભાવ વધારાને અંકુશમાં લાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવતા નથી, આ સંજોગમાં કોંગ્રેસ સમિતિ દ્વારા તેનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। દિવસે દિવસે વધી રહેલા ભાવને પગલે ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારની કમર તૂટી રહી છે, તેમનો ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે। મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે લોકો ચૂપ છે, તે બાબતનું પણ આ મૌન તેઓ માટે ગુલામ હોવાનું દર્શાવી રહ્યા હોવાનું જાણવા પણ મળ્યું છે। આજે ભરૂચ જિલ્લા સમિતિ, શહેર સમિતિ અને સાથે સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સેવાદળની મહિલાઓ દ્વારા મોંઘવારીને લઈ અને આજે આંદોલન કરી રહ્યા હતા, અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, પણ આ તાનાશાહ સરકારમાં આંદોલન કરવું અને અવાજ ઉઠાવવો જાણે એક ગુનો હોય એવી રીતે અમે કોઈ કેમ આતંકવાદીઓ હોય અને અમને પકડી લેવામાં આવે એવી રીતે જોર જુલમ કરી અને મહિલાઓ અને પોલીસ ભાઈઓ પકડવા આવે, નખ મારે, શું મહિલા પોલીસ સ્ટેશન પોલીસની કમી છે તો તમે ભરતી કરો, આટલી બધી જગ્યાઓ ખાલી છે, શા માટે પુરુષોને આગળ કરો છો મહિલાઓને પકડવા માટે થઈને। અને હા, આ તાનાશાહ સરકારને સમજાવી દઈએ છે કે તમે જે મોંઘવારીના મુદ્દાઓ ઉપર ભારતભરમાં રાજ કરો છો, આજે ગુજરાતમાં 27 વર્ષથી શાસન કરો છો, પણ તમારી તાનાશાહીને ગુજરાતની જનતા અને ભારત દેશની જનતા જાણી ગઈ છે। એટલું યાદ રાખજો કે જે બાટલાની પ્રાઇસ જ્યારે 400 રૂપિયા હતી, 410 રૂપિયા થતા હતા, તો સ્મૃતિબેન ઈરાની રસ્તા ઉપર આવી અને બાટલો લઈને બેસી જતા હતા, એ આજે સ્મૃતિબેન ક્યાં છે? 1000 રૂપિયા બાટલાના પ્રાઇસ થઈ ગઈ છે તો સ્મૃતિબેન કેમ દેખાતા નથી? કેમ એના પાઇપમાં પાણી નથી હલતું? મંત્રી બની ગયા છે એટલા માટે? સાથે સાથે મેં જોયા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગળામાં શાકના સબ્જીના હાર પહેરીને નીકળતા હતા, તેલ લઈને નીકળતા હતા, પેટ્રોલ ડીઝલમાં 50 પૈસા વધતા હતા, તો આંદોલન કરી અને રસ્તા રોકો કરી દેતા હતા। પણ કોંગ્રેસમાં એ લોકશાહી હતી કે એ લોકોને વિરોધ પક્ષને આંદોલન કરવાની છૂટ આપતા હતા, પણ આ તાનાશાહ સરકારને તો એની સામે કોઈ અવાજ ઉઠાવે તો એનો અવાજ કેમ દબાવી દેવો છે? અને એ અમારા કોંગ્રેસ પાર્ટીના આંદોલનોથી ડરી ગઈ છે, એટલે હંમેશને માટે પોલીસને આગળ કરી અને એ આંદોલનને કેમ સફળ ન જવા દેવું જોઈએ એવા કામ કરી રહી છે, ત્યારે અમે જણાવી દઈએ છે કે આ કોંગ્રેસ પાર્ટી છે જે નહેરુજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી એમની પાસેથી આંદોલન કરીને આ દેશની અંદર ક્રાંતિ લાવી છે, તો તમારા જેવી તાનાશાહ સરકારને તો ક્યારે ઉખેડીને ફેંકી દેશે તમને ખ્યાલ નહીં આવે। અને આ જનતા જોવે છે કે જે પેટ્રોલ ડીઝલની પ્રાઇસ આજે 100 ને 100 પાર કરી ગઈ છે, લોકોને આજે ખેડૂતોને એના ખેતરના ઓજારો ઉપર GST ભરવા પડે, વિદ્યાર્થીઓ પેપર દેવા જાય છે તો પેપરો ફૂટી જાય છે, હવે તો એવા જોક્સ આવે છે કે હવે ખાલી એક બાલમંદિરનું પેપર ફૂટવાનું બાકી રહી ગયું છે, આજે ભણેલા ગણેલા શિક્ષકોએ આંદોલન કરવા પડે છે, મહિલાઓની ખુલ્લેઆમ હત્યાઓ થાય છે। આવી તાનાશાહ સરકારથી ગુજરાત ત્રસ્ત થઈ ગઈ છે અને ગુજરાતની જનતા ચોક્કસથી 2022માં એનો જવાબ આપશે અને કોંગ્રેસ પાર્ટી એમના આંદોલનો જનતાનો અવાજ બની અને ચાલુ રાખશે।